નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટોપ આપની સાથે હું છું ઝરણા સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓ વધ્યા છે સિવિલ સ્મીમેરમાં એક હજાર ત્રણસો બાર દર્દીઓ ગંભીર હોવાનું સામે આવ્યું છે સિવિલમાં નવસો નવસો અઠ્યાસી પૈકી નવસો અઠ્ઠાવન દર્દી ગંભીર હોવાનું સામે આવ્યું અહીં ચૌદ વેન્ટિલેટર બસો અઠ્ઠાવન બાયપેપ છસો છ્યાસી ઓક્સિજન પર છે સ્મિમેરમાં ત્રણસો એકોતેર પૈકી ત્રણસો ચોપન દર્દી ગંભીર હાલતમાં છે એકવીસ વેન્ટિલેટર પર અને એકસો તેર આ બાયપેપ પર બસો વીસ ઓક્સિજન પર છે તો સુરતમાં ઇન્જેક્શન લેવા માટે કતાર જોવા મળી સિવિલ હોસ્પિટલની બહાર દર્દીઓની દર્દીઓના સ્વજનોની કતાર છે અહીં દર્દીઓના સ્વજનો રાતથી જ કતારમાં ઊભેલા છે ઇન્જેક્શન લેવા માટે રાત્રે બાર વાગ્યાથી લોકો કતારમાં આવી ગયા છે સવારે ત્રણ હજાર પાંચસો ઇન્જેક્શનનો જથ્થો અહીં પહોંચાડવામાં આવ્યો હતો પરંતુ વહેલામાં વહેલી તકે આ દર્દીઓના સ્વજનોને ઇન્જેક્શન મળી જાય તે માટે તેઓ ગઈકાલ રાતથી જ અહીં કતારમાં ઊભેલા જોવા મળ્યા અરવલ્લીમાં દસ દિવસ ટેકાના ભાવે ઘઉંની ખરીદી બંધ પુરવઠા વિભાગે આ નિર્ણય લીધો ત્રીસમી એપ્રિલ સુધી બંધ રહેશે ખરીદી કેટલાક કેન્દ્ર પર કર્મચારીને થયો છે કોરોના આઠ કેન્દ્રો પર થતી હતી ખરીદી ત્યારે છ હજાર ખેડૂતોએ આ નોંધણી પણ કરાવી છે ગામડાઓમાંથી આવતા ખેડૂતો સંક્રમણનો ભોગ ન બને તે માટે કરાયો છે આ નિર્ણય બારડોલી સ્મશાનમાં ત્રણ ભઠ્ઠી બગડી ગેસ સંચાલિત ત્રણ ભઠ્ઠી બગડી છે ભઠ્ઠી સતત સળગતી રહેતા ખરાબ થઈ ગઈ છે હાલ લાકડાથી ચાલતી બે ભઠ્ઠી કાર્યરત છે સાંજ સુધીમાં ભઠ્ઠીનું રિપેરિંગ કરવામાં આવશે ચાલીસથી વધુ ગામના મૃતકના અહીં જંતે સંસ્કાર થાય છે ત્યારે સતત સળગતી રહેવાને કારણે ભઠ્ઠી બગડી છે કારણે કયા પ્રકારની સ્થિતિ સર્જાય છે તે બારડોલી સ્મશાનની બહાર લગાવેલા એક બેનર પરથી સમજી શકાય છે આ બેનરમાં લખાયેલો એક એક શબ્દ હાલની ભયંકર સ્થિતિનું વર્ણન કરી રહ્યો છે સ્થિતિ એટલી હદે વણસી છે કે નીચે એવી નોંધ લખવી પડી છે કે કોઈની પણ ભલામણ લાવી નહીં એટલે કે હાલ માત્ર હોસ્પિટલ બેડ ઓક્સિજન ઇન્જેક્શન માટે જ નહીં પરંતુ અંતિમ ક્રિયા માટે પણ ભલામણની જરૂર પડી રહી છે તો મહેસાણાના સ્મશાનમાં મૃતકો મૃતદેહોનો ખડકલો જોવા મળી રહ્યો છે સ્મશાનમાં રઝળતા જોવા મળ્યા છ મૃતદેહ નથી જળવાઈ રહ્યો મોતનો પણ મલાજો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં મૃતદેહો ચારે તરફ રીખ વિખરાયેલા જોવા મળ્યા હોય તે રીતે પડી રહ્યા છે એક ભઠ્ઠી બંધ હોવાથી અંતિમ દાહમાં વિલંબ થઈ રહ્યો છે મહેસાણા સ્મશાનમાં હાલ એક જ ભઠ્ઠી છે ભરૂચમાં કોરોનાની સ્થિતિ વિકટ બની છે સ્મશાનગૃહમાં અંતિમ વિધિ માટે વેઇટિંગ જોવા મળી રહ્યું છે એક જ દિવસમાં અહીં બાવીસની અંતિમવિધિ કરવામાં આવી સ્મશાનગૃહમાં એક સાથે આઠથી વધુ અંતિમ વિધિ કરવામાં આવી તો કયા પ્રકારની પરિસ્થિતિ કોરોનાને કારણે સર્જાઈ ચૂકી છે જો આ દ્રશ્યો પણ આપને વિચલિત ન કરી શકતા હોય તો વિચારવા જેવું છે કારણ કે જે પ્રકારે કોરોનાને કારણે મોતની સંખ્યા પણ વધી રહી છે તે આ દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે આપને ત્રણ દ્રશ્યો અમે બતાવી રહ્યા છે જેમાં એક છે બારડોલીના બીજા છે મહેસાણાના ત્રીજા છે ભરૂચના કે જ્યાં અંતિમ વિધિ માટે જાણે કે મોતનો મલાજો પણ નથી જળવાઈ રહ્યો જ્યાં બીજી તરફ અંતિમ ક્રિયા માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ કોઈની પણ ભલામણ ન લાવી ત્યાં બીજી તરફ ભરૂચમાં જે દ્રશ્યો જોવા મળ્યા ત્યાં એક સાથે આઠ ચેતાઓ સળગતી જોવા મળી સામાન્ય રીતે તબીબો નર્સિંગ સ્ટાફ અને સ્વાસ્થ્યકર્મીઓ પીપીઈ કીટમાં જોવા મળતા હોય છે જો કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાસણા ગામના એક રિક્ષા ચાલક પીપીઈ કીટ પહેરીને પોતાનું કામ કરી રહ્યા છે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા ભાઈલાલ ભાઈ પોતાના પરિવારની અને રિક્ષામાં બેસતા મુસાફરોની સુરક્ષા માટે પીપીઈ કીટ પહેરે છે તેઓ વારંવાર રિક્ષાને સેનેટાઇઝ પણ કરે છે મુસાફરોને પણ તેઓ સેનેટાઇઝર પૂરું પાડે છે લોકો હોંશે હોંશે તેમની રિક્ષામાં સવારી કરે છે આટલું જ નહીં આ ચાલક જરૂરિયાતમંદોને વિનામૂલ્યે હોસ્પિટલ સુધી પહોંચાડે છે નીકળું છું ઘેરથી પહેલાં પીપી કીક પહેરું ને સેનેટાઈઝર લગાવું અને મારા હાથે લગાવીને ફરી હું ગામમાં નીકળું છું ગામમાં નીકળ્યા બાદ એ પેસેન્જર મને મળે હાથ કરે તો હું એમને પૂછું એ પૂછું કે તમારે ક્યાં જવું છે તો એ મને કહે કે મારે બોરસદ જવું છે તો એ લોકોને હું પહેલાં હાથે સેનેટાઈઝર લગાવું બાદને મારી રિક્ષામાં બેસાડું છું અને રિક્ષામાં બેસાડ્યા બાદ હું એ લોકોને બોરસદ છોડી છું બોરસદ છોડીને થોડી વાર અહીંયા ઊભો રહું અને ત્યારબાદ કે બીજા પેસેન્જરની હું બેઠક કોરોના અંગે પીએમ મોદીની આજે બેઠક રસી નિર્માતાઓ સાથે પ્રધાનમંત્રી બેઠક કરશે સાંજે છ વાગે વિડીયો કોન્ફરન્સથી આ બેઠક થશે પહેલી મેથી અઢાર વર્ષ ઉપરનાને રસી આપવાનું શરૂ કરવામાં આવશે તે પહેલા આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે દેશમાં હવે અઢાર વર્ષથી વધુ વયની કોઈપણ વ્યક્તિ કોરોના વેક્સિન લઈ શકશે આ નિર્ણયનો અમલ પહેલી મેથી કરાશે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તબીબીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો આ ઉપરાંત રસીકરણના ત્રીજા તબક્કામાં વેક્સિનની કિંમત પ્રાપ્તિ યોગ્યતા અને કામગીરીને પણ વધુ ફ્લેક્સિબલ બનાવવામાં આવ્યું છે વેક્સિનના ઉત્પાદકોને તેમનો પચાસ ટકા સુધીનો સ્ટોક પૂર્વ નિર્ધારિત કિંમતે રાજ્ય સરકારોને ખુલ્લા બજારોમાં પૂરું પાડવાની સત્તા અપાઈ છે રાજ્ય સરકારોને ઉત્પાદકો પાસે થી સીધા જ વધરાની રસી મેળવવાની પણ સત્તા અપાઈ છે ઘણી ફીડ ચાલે બહુ સારી વસ્તુ છે કે આજ વ્યક્તિ લોકો છે જે જાવ ફરતા હોય ઘરે જતા હોય નાના છોકરાઓને મરતા હોય પેરેન્ટ્સને મરતા હોય તો આ લોકો માટે ઘણું સારું આ કદમ ઉઠાવ્યું સરકારે ચલો સિનિયર સિટીઝન છે એ ઘરે રહી જશે પણ જે અઢાર વર્ષના છે એનાથી આજુબાજુની ઉંમરના છે એ લોકો બજારમાં ફરતા હોય વધારે સંક્રમણ ફેલાય છે અને એના કારણે મારું એવું કહેવું છે કે યુદ્ધના ધોરણે આ લોકોને ખરેખર વેક્સિન એટલી બધી સ્પીડમાં એ કરવી જોઈએ કે એ સારામાં સારી વસ્તુ છે અને આ સરકારે ખરેખર સારી વસ્તુ કરી કહેવાય અઢાર વર્ષથી મોટા લોકો જે છે એમને ખાસ જરૂરિયાત છે કે જે લોકો બહાર જે વર્કિંગ કરે છે ઓફિસોમાં અને જે લોકો અમુક હોમ ડિલિવરી કરે છે ડિલિવરી બોયને એ બધાને વેક્સિન લેવી જરૂરી છે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે બ્યાસી પાનાના સોગંદનામામાં સરકારે કોરોનામાં ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો રજૂ કર્યો રાજ્યમાં ઓક્સિજનની ઊભી થયેલી અછતને પહોંચી વળવા સક્ષમ હવાની વાત કરી તો જિલ્લા સ્તરે આરટીપીસીઆર ટેસ્ટિંગ માટે માળખું ઊભું કરવાનો પણ ઉલ્લેખ કર્યો રાજ્યમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે અઠ્ઠાણું કોવિડ ટેસ્ટિંગ લેબોરેટરી કાર્યરત કરી છે જેમાં સત્યાવીસ સરકારી અને પંચાવન પ્રાઇવેટ લેબોરેટરી છે અમદાવાદ જેએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રુ કોરોના ટેસ્ટિંગ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તો વસ્ત્રાલ અને મણિનગર વિસ્તારમાં પણ આ વ્યવસ્થા કરી ઉભી કરવામાં આવી રહી છે અહીં દરરોજ બેથી ત્રણ હજાર ટેસ્ટ થતા હોવાનો સરકારે સોગંદનામામાં ઉલ્લેખ પણ કર્યો છે અગ્નિ એંશી હજાર ચારસો ચુમ્માલીસ કોવિડ દર્દીઓ માટે રાજ્યમાં બેડ અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ હોવાનો ઉલ્લેખ કર્યો હતો તો રાજ્યમાં કોરોનાના દર્દીઓને યોગ્ય સુવિધાઓ આપવા રાજ્ય સરકારે આઈએસ અધિકારીઓને જવાબદારી સોંપી છે આગામી દિવસોમાં જેએમડીસી ગ્રાઉન્ડમાં આવેલા યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં નવસો બેડની કોવિડ કેર સેન્ટર કેન્દ્ર સરકાર તેમજ ડીઆરડીઓના સહયોગથી ઉભું કરાશે અમદાવાદની સમરસ હોસ્પિટલમાં પાંચસો તેમજ ડિકોલ એકસો વીસ બેડની હોસ્પિટલ ઊભી કરાશે બસો સત્તાણું કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે હોસ્ટેલ હોટેલ્સ અને કમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરાશે રાજ્ય સરકારે ડેશબોર્ડ ઉભું કર્યું છે જેમાં રોજના કોરોનાના કેસ મૃત્યુઆંક રિકવર થયેલા દર્દીઓના આંકડા પ્રસિદ્ધ કરવાની વાત કરી છે તો રાજ્યમાં લોકડાઉન નાખવાની હિમાયત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે રાજ્ય સરકાર સાથે બેઠકમાં કરી છે સીએમ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સની બેઠક યોજી જેમાં સરકારે જીસીસીઆઈને ઓક્સિજનની મહત્વપૂર્ણ કામગીરી સોંપી છે જેમાં હોસ્પિટલ્સને ઓક્સિજન ઉત્પાદન રિફિલિંગ તેમજ વિતરણની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાય છે તો જીસીસીઆઈએ સરકારને લોકડાઉન લગાવી દેવા અપીલ કરી છે જીસીસીઆઈએ સરકારે રજૂઆત કરી છે કે લોકડાઉન નહીં થાય તો ગુજરાતને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે જેનું ભારણ ન તો સરકાર ઉંચકી શકશે ન તો ઉદ્યોગો જે રીતે પરિસ્થિતિ વણસી રહી છે તેને જોતા સૌથી ખરાબ હાલત ઉદ્યોગોની થશે જો કે સીએમ રૂપાણીએ તમામ રજૂઆત સાંભળ્યા બાદ જીસીસીઆઈને મહત્વની જવાબદારી સોંપી છે જેમાં લોકો રોજગારી ન ગુમાવે અર્થવ્યવસ્થા ચાલતી રહે તેમ જાન ભી જહાન ભીના મંત્ર સાથે રણનીતિ ઘડાય તેવી કામગીરી કરવા કહેવાયું વેપારીઓની રજૂઆત સાંભળ્યા બાદ જીસીસીઆઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાઈ રાજ્યના વરિષ્ઠ અને અનુભવી તબીબો સાથે ટેલિમેડિસિન અને ટેલિકાઉન્સીલિંગની વ્યવસ્થા ઉભી કરે તે દિશામાં રણનીતિ ઘડવા સૂચન કર્યું સરકારે કહ્યું કે જીસીસીઆઈના સહકારથી રાજ્ય સરકારનો ઉત્સાહ વધ્યો છે રાજ્યમાં લોકડાઉનની કોઈ શક્યતા નથી હોવાનું નાયબ મુખ્યમંત્રીએ સંકેત આપ્યા છે સરકાર લોકડાઉનના સમર્થનમાં ન હોવાના સંકેત નાયબ મુખ્યમંત્રીએ આપ્યા સતત લોકડાઉન કર્યા પછી પણ કોરોનાના દર્દીઓ મોટા પ્રમાણમાં આવ્યા હતા આપણે ત્યાં પણ અગાઉ લોકડાઉન મોટા પ્રમાણમાં લાંબા સમય સુધી રાખીને સફળતાપૂર્વક એ વખતે ચેઇન તોડી શક્યા હતા પરંતુ આ બીજો જે તબક્કો છે એના વાયરસ જે પ્રમાણે છે એની અસર જે છે એ ઝડપથી સંક્રમણ ફેલાવવાની છે પોતપોતાની રીતે બજારમાં ચોકમાં કે સોસાયટીના કમ્પાઉન્ડમાં બધા બાકડા ઉપર એમને એમ બેઠા હોય અને વાતોચીતો કરતા હોય નજીકમાં બેઠા હોય અને સમય પસાર કરતા હોય તો સંક્રમણ થવાનો ભય એ વધારે થતો હોય છે એટલે રાત્રિ કરફ્યુ આપણે નાખ્યો છે અને એનો અમલ સારી રીતે થઈ રહ્યો છે અને એ ઉપયોગી દેખાઈ રહ્યું છે સંપૂર્ણ લોકડાઉન કરવું એ હજુ લગભગ કોઈ રાજ્ય સો ટકા સ્વીકારતું નથી કોઈ વૈજ્ઞાનિકો કોઈ નિષ્ણાતો પણ આ અંગે સ્પષ્ટ અભિપ્રાય હજુ આપી શકતા નથી તો આ તરફ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી હાઈ પાવર કમિટીની અનેક બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો કરાયા દરેક જિલ્લામાં આરટી ટેસ્ટ માટેની લેબ શરૂ કરવાના આયોજનને આખરી ઓપ અપાયો તો મહાનગર અને મોટા જિલ્લામાં વધુ ટેસ્ટિંગ મશીન શરૂ કરાશે ઉપરાંત ખાનગી લેબમાં થતા આરટી ટેસ્ટના ભાવમાં ઘટાડો કરાયો ખાનગી લેબમાં જઈને આરટી હવે આઠસોના બદલે સાતસો રૂપિયામાં થશે તો ખાનગી લેબ આરટીપીસીઆર માટે સેમ્પલ કલેક્ટ કરવા આવશે તો નવસો રૂપિયા ચાર્જ આજથી અમલમાં આવશે આરટીપીસીઆર રિપોર્ટના નવા ભાવમાં વાત્સલ્ય કાર્ડની મુદતમાં ત્રણ મહિનાનો પણ વધારો કરાયો છે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી કોવિડ કેર સેન્ટર શરૂ થયું પ્રથમ તબક્કામાં કન્વેન્શન સેન્ટરમાં બસ્સો દર્દીઓને દાખલ કરાશે તો આવતા ગુરુવારથી ચારસો દર્દીઓને અપાશે સારવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ચારસો ઓક્સિજન પાઇપલાઇન સાથેના બેડ કોવિડના દર્દીઓ માટે કરાશે ઉપલબ્ધ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ત્રણસો પચાસ તબીબો નર્સો અને પેરામેડિકલ ની પણ નિમણૂક કરી દેવાય છે આપી રહ્યા છે હરીન કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં जी आभार हरिण हरिण साथियोंનો સંપર્ક સ્પષ્ટતાથી નથી થઈ રહ્યો હું આપને જણાવી દઈએ કે ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી જ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે જેમાં પ્રથમ તબક્કામાં 200 દર્દીઓને દાખલ કરવામાં આવશે ત્યારબાદ ગુરુવારથી 400 દર્દીઓને સારવાર આપવામાં આવશે અહી ઓક્સિજનથી લઈને 350 તબીબ નર્સ અને પેરામેડિકલ સ્ટાફને નિમણૂક કરવામાં આવી છે એટલે કે તમામ સુવિધાઓ આ દર્દીઓને મળી રહે અને તેઓ જલ્દીથી અહીંથી સાજા થઈને પરત ફરી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ આજે જ અહીં કરવામાં આવશે આ તરફ કોરોનાની સ્થિતિ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડોક્ટર મોના દેસાઈએ ખૂબ જ મોટું નિવેદન આપ્યું જે ચિંતા વધારનારું પણ છે ડૉક્ટર મોના દેસાઈએ કહ્યું કે હજુ આનાથી પણ ખરાબ સ્થિતિ આવવાની બાકી છે હાલ જે કેસ નોંધાઈ રહ્યા છે તે કોરોનાની ચરમસીમા નથી આપણે બને એટલા બેડ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ મતલબ કે ડૉક્ટર દેસાઈ હજુ પણ કેસ વધશે એ પ્રકારનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે

સામે આવી છે તેને નશાની ગોળીઓ આપી તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો વધુ ગોળીઓ આપવાથી પરિણીતાનું મોત થઈ ચૂક્યું છે ગેંગરેપ અને હત્યા અંગે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે આ મુદ્દે ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અમદાવાદના કૃષ્ણનગરમાં લૂંટની ઘટના સામે આવી અહીં વેપારી પાસેથી ચાર લાખ પંચ્યાસી હજારની લૂંટ આચરવામાં આવી વેપારીનો એક્ટિવાને રૂપિયાની લૂંટ કરવામાં આવી લૂંટારુઓ વેપારીના રૂપિયાને વાહન લઈ ફરાર થઈ ગયા રિક્ષાનો પીછો કરી વેપારીઓએ વેપારીએ તેનો પ્રતિકાર કર્યો લૂંટારુઓએ વેપારીને ત્રીસ ફૂટ ધસડ્યો બેથી વધુ આરોપીઓ હોવાની આશંકા સેવામાં આવી રહી છે રાજકોટમાં પોલીસ ટીમને ઘરમાં પૂરી દેવાઈ હતી પ્રહલાદ પ્લોટ વિસ્તારની આ ઘટના જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીનું નિવેદન લેવા ગઈ હતી તે સમયે ધર્મેશ બારભાયા નામનો આરોપી નિવેદન લેવા જતાં સોની પરિવારે પોલીસે ઘરમાં પૂરી દીધી પોલીસે અન્ય ટીમે પીએસઆઈ કોન્સ્ટેબલને મુક્ત કરાવ્યા સોની સમાજના અગ્રણીની પણ ઝપાઝપી ઘટનામાં મહિલા સહિત દસ લોકોની અટકાયત કરવામાં આવી સુરતમાં પોલીસની નિષ્ક્રિયતાને કારણે અસામાજિક તત્વો બેફામ બન્યા છે સરથાણા વિસ્તારમાં અસામાજિક તત્વોએ એક યુવાનને જાહેરમાં માર માર્યો હતો જેને માર મારવામાં આવ્યો તે યુવાન પણ માથાભારે શખ્સ છે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે શહેરમાં આવી ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે જેમાં અસામાજિક તત્વો અંગત અદાવતમાં કે પોતાનું વર્ચસ્વ દેખાડવા જાહેરમાં મારામારી કરે છે પોલીસ ગુના નોંધે પણ છે તેમ છતાં આવી ઘટનાઓ સામે આવતી રહે છે નવસારીમાં જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું જેના કારણે ખેડૂતોની ચિંતામાં થયો છે વધારો કેરીના પાકને નુકસાનીની આશંકા સેવામાં આવી રહી છે કેરીનો ફાલ ખરી જવાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે ભર ઉનાળે આ પ્રકારે માવઠાની પરિસ્થિતિ સર્જાતા કેરીના પાકને મોટા પાયે નુકસાન જવાની ભીતિ હાલ ખેડૂતોને સેવાઈ રહી છે પાક નુકસાન જવાને કારણે ખેડૂતોને આર્થિક માર પડવાની પણ શક્યતાઓ છે જેને કારણે ખેડૂતો ચિંતામાં સરી પડ્યા છે તો ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાય તો નવાય નહીં નવસારીમાં હાલ જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે વાદળછાયું વાતાવરણ અને વરસાદના એંધાણ વર્તાવાને કારણે ખેડૂતો ચિંતામાં સરી પડ્યા છે એક તરફ કેરીનો પાક લેવાની સિઝન ચાલી રહી છે ત્યારે તેઓની આ મહેનત એડે જાય તેવી ચિંતા સતાવી રહી છે વધુ માહિતી સંવાદદાતા ભાવિન પટેલ આપી રહ્યા છે ભાવિન નવસારીમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાય છે જાણવા છે શું પરિસ્થિતિ છે ત્યાં ચોક્કસપણે જણાવ જો વાતાવરણ લઈને વાત કરવામાં આવે તો આ મહિનામાં જ બીજી વાર વાતાવરણમાં પલટો આવ્યો છે એટલે કે વાદળછાયું વાતાવરણના કારણે ક્યાંક ખેડૂતોની ચિંતા બજી છે એક બાજુ કોરોનાનો કહેર છે એના લીધે લોકોની કમર તૂટી ચૂકી છે ને હવે ફરી જે રીતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે વાદળછાયું વાતાવરણ છે જેની સીધી અસર કેરીના પાકો પર થવા જઈ રહી છે એટલે કે જે બીજા ફાલમાં જે કેરીઓ આવી હતી અને ગરમી છે અને કેરીનો ફાલ તૈયાર થવાની તૈયારીમાં છે સાથે જ આ રીતનું જે વાતાવરણમાં પલટાવો આવે છે એના કારણે ક્યાંક ને ક્યાંક કેરીના પાકોને નુકસાન થાય છે ક્યાંક સર્જાય તો ક્યાંક ક્યાંક ને ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે ખેડૂતો પણ જે રીતના વાતાવરણમાં પલટાવ આવી રહ્યા છે વાદળછાયું વાતાવરણો બની રહ્યું છે તેના કારણે ખેડૂતો પણ જણા મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જી બિલકુલ આભાર ભાવે તો આ તરફ જૂનાગઢમાં પણ માવઠાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું જૂનાગઢના ભેસાણ પંથકમાં માવઠાથી ભારે નુકસાન થયું છે ભારે પવન સાથે અહીં માવઠું વરસ્યું હતું તો કેરીના પાકમાં પણ વ્યાપક નુકસાની થઈ છે તલ મગ અને અડદમાં પણ ભારે નુકસાની થઈ માર્કેટયાર્ડમાં પણ જણસ પલળી ગઈ તો માર્કેટયાર્ડમાં પડેલી જણસ પણ પલળી ગઈ હોવાનું સામે આવ્યું એક તરફ જ્યાં ઉનાળાનો માહોલ છે ત્યાં એકાએક વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી પડ્યું છે ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તો માર્કેટિંગ યાર્ડમાં બહાર રાખેલી જણસ પણ અનરાધાર વરસાદને કારણે પલળી ગઈ તો અમરેલી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે લોર ટીંબી હેમાડ ગામમાં માવઠું થયું છે તો બપોર બાદ વરસાદી ઝાપટાં પડ્યા અહીં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે આ તરફ ગીર સોમનાથના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે ગીર ગઢડાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે કાંધી પડા નીટલી અને વડલી ગામમાં માવઠું થયું છે ભારે પવન સાથે વરસાદી ઝાપટું વરસ્યું ભારે પવનથી ઘરના છાપરા પણ ઉડ્યા તો ભારે પવનથી કેટલાક વૃક્ષો ધરાશાયી થયા ભર ઉનાળે માવઠાથી કેરીના પાકને નુકસાન થયું તો ધોરાજીના જામ જામકંડોળાની વાત કરીએ તો પંથકમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું ધોરાજીમાં વંટોળ સાથે ધૂળની ડમરી ઉડી તો જામ જામકંડોળામાં કમોસમી વરસાદ વરસ્યો ઉનાળામાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો આ તરફ જેતપુરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો બપોર બાદ ધૂની ડમરી ઉડી હતી ભારે પવન બાદ માવઠું પડ્યું કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા કોવિડ નાઇન્ટીનની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદ્રઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એક જૂથ થઈને કરી શકે વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે હવે એ જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે આ વાયરસને હરાવવા તરફ એકસાથે પગલું માંડી શકીએ નેટવર્ક એટીના અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે જ્યાં સુધી બધા સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય આ વિચારના આધારે નેટવર્ક એટીના કેમ્પેઇન સંજીવનીનું લક્ષ્ય સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે